આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા ડાંગ વલસાડમાં ભારે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂરનું જોખમ રહ્યું છે. અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. લગભગ દક્ષિણમાં સુરત વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો, ભાવનગરના ભાગો, રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો, કેટલાક થોડા ધાંગધ્રાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક અંશે ભારે વરસાદ થશે. અને થાણ, ચોટીલા, લીંબડી ઉપરાંત લગભગ 10 દણ, વિશિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં તો આગામી 48 કલાક અમદાવાદના એડજોઇન ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે કે આગામી 48 કલાક લગભગ અમદાવાદથી છેક સરખેજથી માંડીને જે બાવળાના વિસ્તારથી માંડીને છેક અમદાવાદના ભાગમાં ભાગોથી અને છેક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ થવાની શક્યતા આગામી 48 કલાકમાં. તો 8 કલાકમાં 81 તાલુકામાં વરસાદ, સૌથી વધારે સુરતના ઉમરપાડામાં વરસાદ. ઉમરપાડાના 14.2 ઇંચ વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 7.5 ઇંચ, ગરુડેશ્વરમાં 5.8, તો નાંદોદમાં 5.2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો કરજણ નદી, બીજી પણ અન્ય નદીઓ છે તે પણ ભારે પૂર આવતા લોકો છે તે ત્યાં નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે. અમરાવતી નદી, વરેહ નદી તમામ નદીઓમાં નવા નીર આવ્યા. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, દક્ષિણની નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અનેક નદીઓ ભયજનક સપાટી પર છે. ભરૂચની કરજણ નદી બની છે તોફાની, તો ડેડિયાપાડાની મોહન નદી ગાંડીતુર બની છે. ભરૂચની અમરાવતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ધોધમાર વરસાદથી સુરતની વરેહ નદી તોફાની બની છે. તો દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. તો મુશળધાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. ભરૂચમાં નેત્રંગમાં કરજણ નદી બની છે ગાંડીતુર, તો અનરાધાર વરસાદ પડતા કરજણ નદી ભયજનક સપાટી પર. તો 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયું છે. મેમકો નરોડના કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો ઓઢવમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોતરપુર અને ઓઢવમાં 1.5 ઇંચ વરસાદ, ચકુડિયા, નિકોલ, કઠવાડા, ચાંદખેડામાં 1 ઇંચ વરસાદ, તો દુધેશ્વર, રાણીપ અને મણિનગરમાં 1-1 ઇંચ વરસાદ. સૈજપુરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી. અમદાવાદથી સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. જે પ્રકારથી ગૌતમ વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને હવે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે, શું અપડેટ છે આપની પાસે ગૌતમ? વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને બીજા રાઉન્ડની અંદર થોડો વરસાદ થયો, પરંતુ અમદાવાદને ઠેર ઠેર પાણી કરી દીધું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના અસારવા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર જે વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને વાહન પાણીમાં લઈ જવાની નોબત જે છે તે આવી ચૂકી છે. પાણીમાં વાહન પસાર કરવાના કારણે રિક્ષા પણ બંધ પડી ચૂકી છે. તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદમાં સર્જાઈ રહ્યા છે. લોકોને પણ ભરેલા પાણીની અંદરથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે. અહીંના આ દ્રશ્યો જે છે કે આ સર્કલનો વિસ્તાર છે, અસારવા સર્કલ તરીકે આ વિસ્તાર જે છે તે ઓળખાય છે અને ત્યાં પાણી ભરાયું છે. પાણીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ સર્જાઈ રહ્યા છે. મોટી સંખ્યાની અંદર લાંબી કતારો જે છે તે વાહન ચાલકોની લાગી છે, કારણ કે પાણી જ્યાં સુધી ઉતરી ન જાય ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળે છે. મહેજ 1 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં થાય અને આ પ્રકારની સ્થિતિ અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર જોવા મળતી હોય છે અને એ આજે પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ સર્કલ છે. સર્કલની ચારેય બાજુ તમે જે બાજુ જાઓ, જે બાજુ નજર નાખો,
તે બાજુ તમને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો પણ પાણીમાંથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર ઘરની બહાર લોકો જે છે તે બહાર નીકળી ચૂક્યા છે, પાણીમાં પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ જે છે તે શાળાએ જતા હોય કે શાળાથી પરત ફરતા હોય તો તેમને પણ પાણીમાંથી આવવાની નોબત જે છે તે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી થાય છે પરંતુ કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. વરસાદ થયો છે ત્યારે એએમસીના જે કર્મીઓ જે છે તે અત્યારે હાલ પાણી હટાવવાની જે તજવીજ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ છે ને અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં પાણી જ પાણી હોય તે પ્રકારે અસારવા જે છે તે વિસ્તારની અંદર લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે કેટલા સમયની અંદર આ પાણી ઉતરે છે ને લોકોને ક્યારે રાહતનો શ્વાસ લેવાય છે. જી જી બિલકુલ ગૌતમ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદ પાણી પાણી થયું છે, પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. તો મહત્વનું છે કે અસારવા વિસ્તારમાં પાણી ભરાયા છે, પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ, હાલોલ કાલોલ ગોધરા શહેરમાં વરસાદ વરસ્યો છે, મોરવા હડફ ઘોગંબા અને જાંબુઘોડામાં વરસાદ, જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો લાંબા સમયના વિરામ બાદ અને ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ગત મોડી રાત્રિના સમયથી ભારે પવન સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં રસ્તાઓ થયા છે પાણી પાણી. ગોધરા શહેરમાં ધોધમાર પાણી થતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં. તો બીજી તરફ ક્યારડામાં પાણી ભરાતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે, ડાંગર રોપણીની ખેડૂતોએ શરૂઆત કરી છે. પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે ગોધરામાં જે ગોધરા શહેરમાં તબક્કાવાર જે વરસાદનું છે તે આગમન થઈ રહ્યું છે. હાલ જોઈ શકો છો આપ ભારે વરસાદ પવન સાથે વરસી રહ્યો છે, સાથે સાથે કેટલાક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પંચમહાલ જિલ્લાના જિલ્લા પંચાયતનો જે માર્ગ છે તેના ઉપર હાલ વરસાદી પાણીનો જમાવડો થઈ રહ્યો છે. સાથે સાથે કલેક્ટર કચેરી પાસે કોર્ટ રોડ ઉપર પાણીનો જમાવડો થયો છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલમાં કાલોલ નગરમાં પણ વરસાદી પાણી માર્ગો પર ફરી વળતા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. હાલ ધોધમાર વરસાદ છે તે ગોધરા શહેરમાં શરૂ થઈ ચૂક્યો છે અને જેને લઈને જે ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા હાલ ડાંગરની રોપણી પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો અહીંયા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ વરસતા જ ખેડૂતોએ હાલ ડાંગરની રોપણીની પણ શરૂઆત કરી દીધી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા પંચમહાલ. તો વિરામ બાદ વડોદરામાં જામ્યો વરસાદી માહોલ. ફતેગંજ, સયાજીગંજ, જેતલપુર સહિતમાં વરસાદ, અલકાપુરી, અકોટા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભાયલી, વાસણા, સેવાસી, સિરકી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. બે દિવસના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી જે તડકો હતો જેના કારણે જે નાગરિકો છે તે પરેશાન હતા, પરંતુ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ નહીં પડવાના કારણે વડોદરાવાસીઓ સહિત જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા, કારણ કે ગત વર્ષે જે વરસાદ વરસ્યો હતો તેના કરતાં આ વર્ષે જે 12% જેટલો વરસાદ જે છે તેની ઘટ જે છે તે સર્જાય છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતો જે છે તે જે પાક હોય છે તેની વાવણી જે છે તે શરૂ કરી દેતા હોય છે, પરંતુ વડોદરા શહેરમાં વરસાદ જે છે તેને બ્રેક લગાવતા જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા. આજે વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે આ રેલવે સ્ટેશન વિસ્તાર છે અને અહીંયા વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. તો બીજી જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે સાવલી, સિનોર, ડભોઈ, વાઘોડિયા સહિતનો જે વિસ્તાર છે પાદરામાં પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને વડોદરામાં હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતો અને વડોદરાવાસીઓ છે તેઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે અને વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આણંદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 5 દિવસના વિરામ બાદ પુનઃ વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં
બફારાથી લોકોને રાહત મળી છે. વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી છે તો આણંદ બોરસદ ચોકડી વિસ્તારમાં ભારે વરસાદ. વલ્લભ વિદ્યાનગર શહેર, કરમસદ, બાકરોલ, મોગરી, સંદેશર, વલાસણ, ચીખોદરા આ તમામ વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો તો ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. નડિયાદ, વસો, માતર સહિત પંથકમાં વરસી રહ્યો છે વરસાદ. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત. તો સંતરામ રોડ, પીજ રોડ, વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. નડિયાદ શહેરના વરસાદ વરસતા ભારે બફારાથી રાહત મળી છે. ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ પૂર્ણ મેઘરાજાનું આગમન થયું છે. હાલમાં નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, નડિયાદ શહેરના જિલ્લા પંચાયત વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત ત્યાં આગળ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. સંતરામ મંદિર રોડ હોય, પીજ રોડ હોય, શ્રેયસ ગન્નાડા, ખોડિયાર ગન્નાડા સહિત વાણિયાવાડ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું આગમન થયું છે. કમળા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરવાની શરૂઆત લાગી રહ્યું છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે. તેની વાવણી ક્યાંક ચાલુ થઈ છે તેને લઈને ખેડૂતોમાં પણ અત્યારે ખુશી પસરવા લાગી રહી છે. હજુ પણ ખેડૂતોને વધુ વરસાદ પડશે તેવી આશા વર્તાઈ રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભિલોડા ગ્રામ્ય અને તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોલવાણી, મકરોડા, લીલછા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. અરવલ્લીના મોડાસામાં થયો છે મુશળધાર વરસાદ. મોડાસાના સરડોઈ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ માત્ર અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. ભારે વરસાદથી ગામની શેરીઓ જાણે કે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં 1 કલાકથી વરસાદની એન્ટ્રી થઈ છે. મંદિર જવાના રોડ પર ઘૂંટણસમમાં પાણી ભરાયા છે. શામળાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અરવલ્લીમાં શરૂ થયો ભારે વરસાદ. ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતાં 2 ગાડીઓને પહોંચ્યું છે નુકસાન. તો બીજી તરફ ભિલોડા ઈડર ધોરીમાર્ગ પર ભારે વરસાદથી પાણી ભરાયા છે. પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન થયા હતા. તો અરવલ્લીમાં ભારે વરસાદ, ભિલોડા તાલુકામાં પણ વરસાદ થયો છે. તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી. ક્યાંક વૃક્ષ ધરાશાયી થતાં કારને નુકસાન. ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાય છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, જે પ્રકારથી સમગ્ર પંથકમાં વરસાદ છે, શું વધુ જાણકારી? હજુ ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અચાનક જ વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી માહોલના કારણે અરવલ્લીના ભિલોડામાં અને શામળાજીમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો. ભિલોડામાં જે 2 કાર ઉપર વૃક્ષ જળાશય થતા કારને નુકસાન થયું હતું. આ ઉપરાંત શામળાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. તો સરડોઈ ગામના જે ડુંગરનું પાણી ગામમાં ફરી વળ્યું હતું. ગામમાં જાણે કે નદી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગત રાત્રે મોલાસો શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાવાના લઈને પાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ પણ ખુલી ગઈ હતી. જી, આભાર સમગ્ર માહિતી બદલ. પાટણ અને સિદ્ધપુરમાં વરસાદ. બિલિયા, લાલપુર, ખોવનાળામાં વરસાદ વરસી રહ્યો છે. રસ્તા ઉપર વહ્યા છે વરસાદી પાણી. ગોલાપુર, અનાવાડા, રૂનીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો અનેક વિસ્તારમાં વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા છે.
મહેસાણા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. લોકોને ગરમીથી રાહત મળી છે. આગળ વાત કરી કચ્છની. આગાહીની વચ્ચે મુંદ્રામાં વરસાદ, ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે તો થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. સુરતના ઉમરપાડામાં જાણે કે આપ ફાટી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉમરપાડામાં જળ તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો ભારે વરસાદના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા છે. ઉમરપાડાના 10 રસ્તાઓ અને માંડવી તાલુકાના 6 રસ્તાઓ ઓવરટોપિંગ થતા બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે મોહન નદી પણ બની છે તોફાની. અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ. વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. તો સતત વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉમરપાડામાં જળ તાંડવના જે દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. 4 કલાકમાં 14 ઇંચ વરસાદ, ઉમરપાડા પાણી પાણી થયું છે. તો આકાશી નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો, કઈ રીતે પાણી ભરાયું છે. જનજીવન પણ ઠપ થયું છે. તો 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધારધાર વરસાદે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહોણું બન્યું છે. મોહન નદી વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તો અનંત અને રાધિકા અંબાણીને લગ્નના રિસેપ્શનમાં આધ્યાત્મ્ય જગતના મહાનુભવોના આશીર્વાદ મળ્યા છે. દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર નંદ પાસેથી અનંત અને રાધિકાને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાભ મળ્યો હતો. આ મહાનુભવોની હાજરી, મંત્રોના શક્તિશાળી જાપણ અને ભક્તિમય સંગીતે અનુકૂળ વાતાવરણ ઉદ્ભવ્યું હતું. તો બીજી તરફ અષ્ટવિનાયક વિઝ્યુઅલ પ્રોજેક્શનને લગ્નના આ પ્રસંગને ખૂબ જ આધ્યાત્મિક, જાદુઈ અને યાદગાર બનાવ્યો હતો.